ખાસ તો મારે એ કહેવાનું કે આપણે ઘણી મહેનત પછી ચોમાસાની અંદર જે 6 6 7 7 દિવસ પાણી ભરાઈ રહેતા હતા, અત્યારે 2 કલાક 3 કલાક 4 કલાકની અંદર પાણી ઉતરી જાય છે. કલાકની અંદર 2 ઇંચ વરસાદ પડે તો પાણીનો ભરાવો થાય, પણ એ પાણીનો નિકાલ થઈ જાય છે. પણ મેં આજે કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહજી ને રજૂઆત કરી છે કે અમારું જે અધૂરું કામ છે, જે નડિયાદની અંદર ચાલતું હતું જ્યારે સ્ટેટ હાઈવે હતો ત્યારે, અને મુખ્ય રોડ ઉપર મોટી સ્લેબ ડ્રેન બનાવવાનું કામ ચાલતું હતું, એ લગભગ અલકાથી તો સંજય સેલ સુધીની, એટલે નવા બસ સ્ટેન્ડ સુધીની સ્લેબ ડ્રેન બની ગઈ છે, અને આગળ 6 ફૂટના પાઇપ નાખીને સરદારના સ્ટેચ્યુએ મેઇન કાંસની અંદર જોઈન કર્યા છે. પણ આજે મેં રજૂઆત કરી છે કે પારસ સર્કલથી મેઇન રોડ ઉપર વચ્ચે મોટી સ્લેબ ડ્રેન બનાવી અને એને અલકા સાથે જોડી અને જે અધૂરો કાંસ છે એ જોડવામાં આવે, તો નાના કુમનાથ રોડ, મોટા કુમનાથ રોડ અને કોલેજ રોડ ઉપરથી જે આવતું પાણી એક સાથે બધું ભેગું થઈ, પહેલા મોટા કુમનાથ રોડે આવે કોલેજ રોડથી, અને મોટા કુમનાથ રોડેથી નાના કુમનાથ રોડે જાય, અને નાના કુમનાથ રોડેથી સંતરામ મંદિરમાં અંદર પાછળ જે કાંસ હતો એ કાંસમાં થઈને મેઇન કાંસમાં જાય છે. એટલે પાણી ગોર ગોર ફરતું જતું હોવાના કારણે પાણી ઉતરવામાં વાર લાગે છે. તો આપણે આ મુખ્ય સ્લેબ ડ્રેનની માગણી એમની પાસે કરી છે, અને સરકારમાંથી દાંડી માર્ગમાંથી આ રૂપિયા મંજૂર કરી આવે તો નડિયાદને આજે પાણી ભરવાના પ્રશ્નનો ઝડપથી નિકાલ થાય એના માટે ખૂબ મોટી રાહત થશે. નડિયાદ એ રકાબી જેવું છે, અને આ મેં જે કહ્યું મોટા કુમનાથ નાના કુમનાથ વાળો જે આખો ભાગ છે, અને ટાવરથી માંડીને સંતરામ સુધીનો આખો ભાગ, આ બધો ભાગ એ લો લેવલ છે, એટલે આખા નડિયાદનું પાણી આ જગ્યાએ આવે અને આખો ભરાવો થઈ અને આ પાણી સંતરામ મંદિરના કાંસમાંથી બહાર જાય છે, તો આમાંથી રાહત આપવા માટે આ કાંસ દાંડીમાં મંજૂર કરાવવો ખૂબ જરૂરી છે, અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહજીને મેં રજૂઆત કરી.